નમસ્કાર ZSTV ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી અને આજે વાત કરીશું 2/11/2019 અને શનિવારના દિવસે આજના રાશિ વિશે। તો મિત્રો, મેષ રાશિથી માળી અને મીન રાશિ સુધીની વ્યક્તિઓને આજનો દિવસ કેવો પસાર થશે તે હું આપને આજે જ જણાવીશ। તો આવો સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ। તો મેષ રાશિના જાતકો વિશે આજનો દિવસ આપના માટે બહુ શ્રેષ્ઠ કહી શકાય છે। વિદ્યા સંબંધિત કાર્યોમાં તેમજ સંતાનની સફળતાઓમાં, સંતાન વિશેના પ્રશ્નની અંદર, સંતાનોના વિકાસ માટે તેમજ આજનો દિવસ આપનો બહુ સફળતાપૂર્વક પુરવાર થશે। તેમજ આજના દિવસે આપનો દિવસ સારો બનાવવો હોય તો પિંક વસ્ત્રો ધારણ કરવા તેમજ ગણેશજીની ઉપાસના કરવાથી આજનો દિવસ આપનો પરમ મંગલમય નીવડે છે। આજની બીજી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે શું કરવું જોઈએ? તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે ખૂબ શત્રુઓ પરથી આજે આપણને વિજયની પ્રાપ્તિ થાય છે। તેમજ આજનો દિવસ આપણને મોસાળ પક્ષ દ્વારા તેમજ પત્ની દ્વારા આજે આપણને શુભ લાભોની પ્રાપ્તિ થાય છે। તેમજ કાર્યની અંદર સિદ્ધિ પ્રાપ્ત થાય છે। આજના દિવસે તમારે પિંક તથા પીળા વસ્ત્રો ધારણ કરવા તેમજ લક્ષ્મીજીની ઉપાસના કરવાથી આજનો દિવસ તમારો શુભદાયી પસાર થાય છે। હવે ત્રીજી રાશિની વાત કરીશું તો મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસે શું કરવું જોઈએ? મિથુન રાશિના જાતકોએ આજના દિવસે આપનો આજનો દિવસ ચિંતાઓમાંથી પસાર થાય તેમજ પત્નીઓ સાથે અણબનાવની આજે અણબનાવ રહે તેમજ ભાગીદારી તથા મિત્રો સાથે ખૂબ સાવચેતીપૂર્વક આપની વાણી સંભાળીને વાત કરી તેમજ આજના દિવસે આપણને અચાનક પૈસાનો લાભ જણાય, પરંતુ આજના દિવસે વાણીની અંદર સંયમ રાખવું, ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી, બ્લુ કલરના કહેતા વાદળી કલરના વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ આપનો પરમ રીતે સારો જણાય। ચોથી રાશિ કર્ક રાશિની વિશે વાત કરીશું। આજના દિવસ આપને અકસ્માતથી ખૂબ સાચવવું, કોઈ પણ કાર્યો ઝીણવટપૂર્વક સાવચેતીથી કરવા, કોઈને પણ આપની પાસેથી ઉછીના પૈસા આપવા નહીં। તેમજ આજના દિવસે કોઈ પણ જગ્યાએ તમારે ઓચિંતાની કોઈ પણ જગ્યાએ સહી કરવી નહીં તેમજ કોઈની જામીનગીરીમાં પડવું નહીં, શિવજીની ઉપાસના કરવી તેમજ પીળા વસ્ત્રો ધારણ કરવા। આજની પાંચમી રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસે આપને બહુ જ સારો લાભ જણાય છે। આજના દિવસે ધંધાની અંદર પણ સારો લાભ જણાય, મિત્રો દ્વારા પણ આપને સારો લાભ જણાય, ભાગ્યનો ઉદય થાય તેમજ સ્વભાવની અંદર આનંદ પ્રાપ્ત થાય, સ્વભાવની અંદર ખૂબ પ્રસન્નતા જણાય। તેમજ આજના દિવસે તમને મોરપિંછ કલરના વસ્ત્રો ધારણ કરવાથી અને સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી આજનો દિવસ આપનો સારો જાય। તેમજ છઠ્ઠી રાશિની વાત કરીએ તો કન્યા રાશિની વાત, તો કન્યા રાશિના જાતકોએ આજનો દિવસે તમારે વ્યવસાયને ધંધાની અંદર તેમજ નોકરીની અંદર કોઈ પણ કાર્યો ધીમે ધીમે તમારા ચાલુ થવાના શક્યતાઓ રહે। તેમજ સ્વભાવની અંદર ચિંતાઓ તેમજ મનની અંદર જે આક્રોશ છે તે દૂર થવાનો ચોક્કસ આજના દિવસે તમને સફળતા પ્રાપ્ત થાય તેમજ તમારી ચિંતાઓ દૂર થાય। આજના દિવસે તમારે લાઇટ વસ્ત્રો ધારણ કરવાથી તેમજ શનિદેવની ઉપાસના કરવાથી આજનો દિવસ તમારો ખૂબ સારો જાય। ધીમે ધીમે તમારા ચિંતાના અને પ્રશ્નો બધા ધીમે ધીમે હલ થાય। આજની સાતમી રાશિ વિશે વાત કરીશું તુલા રાશિ। તુલા રાશિના જાતકોએ આજના દિવસે તમને સરકારી ક્ષેત્રથી લાભ તેમજ સરકારી ક્ષેત્રની અંદર જે અટવાયેલા કામો છે તે તમારા અટવાયેલો કામ તમારા આજે પરિપૂર્ણ થવાની શક્યતાઓ ચોક્કસ છે। તેમજ અચાનક ધન લાભ થવાની શક્યતાઓ છે, સગા સંબંધીઓ સાથે મળવાનું થાય તેમજ સગા સંબંધીઓ સાથે તમારો આજનો દિવસ ખૂબ સારી રીતે પસાર થાય। આજના દિવસે તમારે ક્રીમ વસ્ત્રો ધારણ કરવાથી તેમજ ભગવાન ગુરુની ઉપાસના કરવાથી આપના જે ગુરુ હોય તેમને ગુરુને યાદ કરી અને આજના દિવસની શરૂઆત કરો તો આજનો દિવસ તમારો પરમ રીતે સારો જશે। આઠમી રાશિની વાત કરીએ વૃશ્ચિક રાશિ, તો વૃશ્ચિક રાશિના જાતકો વિશે આજનો દિવસ આપને સંભાળવા જેવો છે। આજના દિવસે કોર્ટ કચેરીના ક્ષેત્રની અંદર, શત્રુ ક્ષેત્રની અંદર શત્રુઓ દ્વારા તમને ચિંતા રહે, અચાનક ચિંતાના પ્રશ્નો આવે તેમજ માનસિક ચિંતા આપને વારંવાર સતાવે, તો પણ આજના દિવસે તમને લાભ થોડો જણાય। તેમજ આજના દિવસે તમારે લાલ વસ્ત્રો ધારણ કરવાથી અને હનુમાનજીના દર્શન કરવાથી આજનો દિવસ તમારો धीमेक धीमेकथी सारो जणाय। तेमज नवमी राशिनी वात करीए तो नवमी राशिनी वात करीए तो धन राशि तो आजना दिवसे आपणे आरोग्य संभाळवुं तेमज खानपानमां खूब नियमित रहेवुं। भाई कई पण जग्याए बहारनुं भोजन न करवुं तेमज बिलकुल साचववुं। माथानी तकलीफ जणाय तेमज आजना दिवसे तमारे गुरुजीने याद करी गुरुना दर्शन करी तेमज आजना दिवसनी शुरुआत करी अने पीळा वस्त्रो धारण करवाथी आजनो दिवस आपनो शुभ जाए। आजनी दशमी राशिनी वात करीए तो मकर राशि तो मकर राशिना जातकोए आजना दिवसे आपणे कोईपण जग्याए फसायेला नाणा होय तो फसायेला नाणाओ पाछा आवे तेमज आपणे आजना दिवसे मेहनत करता ओछुं परिणाम प्राप्त थाय। मेहनत वधु करवी पड़े परंतु आजनो दिवस तमारो सारो जणाय। तेमज कोईपण जात कोईपण जग्याएथी तमने लाभ अने सारा समाचारनी प्राप्ति थाय। तेमज आजना दिवसे तमारे कृष्णना दर्शन करवा अने काळा वस्त्रो धारण करवा तेथी आजनो दिवस आपने सारो अने परम मंगलमय जाए। कुंभ राशिनी वात करीए तो कुंभ राशिना जातकोए भाई बंधु तथा बहेनने आजे मळवानो सारो दिवस जणाय। आजे बहन भाई बंधु साथे मळवानो आनंद मळे कोईपण कार्यमां साहस करवानुं मन थाय। तेमज आजना दिवसे मित्रों द्वारा सारो लाभ जणाय। हनुमानजीना दर्शन करवा हनुमानजीना दर्शन करी अने आजना दिवसे तमारे चॉकलेटी कलरना वस्त्रो धारण करी करिए तो आजनो दिवस तमारो सारो जणाय। मीन राशि आजनी 12मी राशि विशेनी वात करीए तो आजना दिवसे तमने भौतिक सुख सारो लाभ तेमज अनेक जग्याएथी तमने सारा समाचार मळवाना आदेश मळे। आजना दिवसे तमारो सारो दिवस व्यतीत अने पसार करवो होय तो आपना माताश्रीना दर्शन करी माताश्रीना आशीर्वाद प्राप्त करी अने आजना दिवसे तमारो दिवसनी शरूआत करवी। आजना दिवस 11 वाग्या पछी आपनो दिवस खूब सारो जाय। स्वादिष्ट भोजन प्राप्त थाय। जूना संबंधो ताजा थाय तेमज दरेक जग्याएथी तमने सारा समाचार मळवानी शक्यताओ जणाय। कुलदेवीनी आराधना करवाथी आजनो दिवस आपनो सारो जाए। 12 राशिनी महत्वता विषे आपने मैं जणाव्युं। दररोज अमारी आ चेनलने जोता रहो ने सवारनी आपनी आज विषे विस्तृत जाणकारी मेळवो ने तमारा दिवसने शुभ बनावो। अस्तु श्री ZSTV नी अंदर प्रशांत त्रिवेदी साथे आपने आ वात करवा बदल खूब खूब आभार।